અગાઉના વિડિયોમાં આપણે ધોરણ 3 ગણિત ગમતમાં ચેપ્ટર 4 છે લાંબુ અને ટૂંકું જે આપણે પૂરું કરી ગયા. મને આશા છે કે તમને બધાને ખબર પડી ગઈ હશે અને એના તમામ પ્રશ્નો તમે તમારી બુકમાં લખી લીધા હશે. તો આજે આપણે 5મું ચેપ્ટર જેનું નામ શું છે, આકાર અને ભાત, એટલે કે એની અલગ અલગ ડિઝાઇન. તો આજે આપણે આના વિશે ભણીશું. તો જો પહેલાં જ તમને મસ્ત મજાની પ્રવૃત્તિ દીધી છે તો એને બધાને ખૂબ જ ગમશે. જો ક્લેપ પર બનાવો એટલે ફટાકડા છે એ આપણાને બનાવવા છે, તમને બધાને આવડતા જ હશે. તો ચલો પહેલાં આપણે આ પ્રવૃત્તિ કરીએ. સૌથી પહેલાં છે વિદ્યાર્થી મિત્રો, તમે એક ચોરસ પેજ હોય એ તમે એક લઈ લેજો. હવે શું કરશું આપણે ચોરસ પેજને, તો છે આપણે ચોરસ પેજ છે એને આપણે અહીંયાથી ફોલ્ડ કરશું એટલે કે વાળશું, બરાબર. એક એની સીધી સાઈડથી અને બીજી છે એની ઊંધી સાઈડથી. કેવી રીતે, તો પરફેક્ટ માપ લઈને વાળવાનું છે. પહેલાં જો હું કરું છું એવી રીતે તમારે પણ કરવાનું છે. પહેલાં સીધી સાઈડથી પછી એની ઊંધી સાઈડથી આવી રીતે છે તમારે વાળવાનું છે પહેલાં. હવે તો જો તમે આ આપણે વાળી લીધું, હવે આટલી જગ્યા મૂકી દેવાની. આટલા વાળ્યા પછી આટલી જગ્યા મૂકી દેવાની. હવે શું કરશું આપણે, હવે આપણે છે એને ફોલ્ડ કરશું. તો જો પરફેક્ટ માપ લઈને આપણે આ ફોલ્ડ કરવાનું છે, બરાબર. અહીંયા ગણિતથી અહીંયાથી પ્રેસ કરશું એટલે કે માપ છે પરફેક્ટ આવી જશે, બરાબર. આવી રીતે તો થવાનું છે, આકાર બનશે. હવે તમે શું કરશો, અહીંયાથી પકડી અને આ ભાગ છે એને આપણે અંદરની તરફ વાળશું. જો વિદ્યાર્થી મિત્રો, એને છે આપણે આ છે અહીંયા સુધી આમ વાળશું, બરાબર. પછી અહીંયા આગળથી આપણે પકડશું તો જો એનો શેપ કંઈક આવો હશે, બરાબર. આવી ટાઈપ એનો શેપ હશે. અહીંયાથી તમે પકડી અને તમે આમ ફોડશો તો આ છે ફટાકડા જેવો અવાજ કરશે, જે આપણે અહીંયા બુકમાં કીધું છે એવી રીતે. જો બરાબર ફોલ્ડ કરી આવો ફટાકડા જેવો શેપ આવશે એમ તમે આમ આનાથી એમ પટકારશો તો ફટાકડાનો અવાજ આવશે. તો આ પણ તમે તમારી રીતે કરજો, બરાબર. હવે આપણે આગળ જોઈએ. જો શું કીધું છે આપણાને, આકારો સાથે ગમત, કે જે વિવિધ આકારો છે એની સાથે ગમત, એની સાથે આપણે રમત કેવી રીતે કરશું. તો જો શું કીધું છે, નીચેની સૂચનાઓનું પાલન કરી વિદૂષક એટલે કે રંગલો માં કલર પૂરો. જે આ રંગલો છે જે મેં વિદૂષક કીધું છે એમાં રંગ પૂરો. કેવી રીતે કીધું છે જો તમને, શું કીધું છે, ત્રિકોણ. તો આ તમે જે આવો આકાર છે એને કહેવાય ત્રિકોણ. ત્રિકોણમાં શું કીધું છે, લાલ કલર. એટલે જ્યાં પણ તમને ત્રિકોણ દેખાય એ ત્રિકોણમાં છે આપણાને લાલ કલર પૂરવાનો છે. લંબચોરસ આવો શેપ હોય જે એ છે લંબચોરસ. લંબચોરસમાં વાદળી કીધું છે આપણાને. તો જેટલા પણ તમને લંબચોરસ દેખાય એ લંબચોરસમાં તમારે વાદળી કલર પૂરવાનો છે. એવી જ રીતે ચોરસ જે તમને ચોરસ દેખાય જે પણ એ ચોરસમાં છે તમારે કયો કલર, પીળો કલર. તો પીળો કલર છે તમારે પૂરવાનો રહેશે. હવે છે વર્તુળ એટલે કે ગોલ રાઉન્ડ, એમાં તમારે સર્કલમાં લીલો કલર પૂરવાનો છે. જ્યાં તમને સર્કલ દેખાય ત્યાં તમારે રેડ કલર, લીલો કલર, ગ્રીન કલર પૂરવાનો છે. જો શું કીધું છે, ત્રિકોણમાં રેડ, લંબચોરસમાં સ્કાય, ચોરસમાં કયો યલો અને વર્તુળમાં ગ્રીન કલર છે તમારે પૂરવાના રહેશે. આ પણ તમારે કરવાનું છે તમારી પ્રવૃત્તિમાં. હવે આગળ જોઈએ આપણે. જો હવે કીધું છે તમને, નીચેની આકૃતિઓમાં કેટલા ત્રિકોણ છે. ત્રિકોણ કોને કહેવાય, તો આ શેપ છે એને કહેવાય ત્રિકોણ. તો
पूछे छे आ त्रणे आकृति मां त्रिकोण केटला छे। तो पहला आपणे नाम आपी देशुं आकृति नंबर 1, आकृति नंबर 2 अने आ छे आकृति नंबर 3। हवे कीधुं छे केटला त्रिकोण छे आपणाने गणतरी करवानी छे। तो जो आ त्रिकोण 1, आ 2, आ 3, आ 4, आ 5, आ 6, आ 7, आ 8, टोटल केटला थया? तो के 8 त्रिकोण छे आपेला आकृतिमां छे। एवी रीते आपणे बीजी आकृति जोशुं। 1, आ 2, आ 3, आ 4, आ 5, आ 6, આ 7 અને આ 8। બીજી આકૃતિમાં પણ કેટલા છે? તો કે 8 ત્રિકોણ છે। હવે જોઈએ આપણે ત્રીજી આકૃતિ। આ 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6, આ 7, આ 8 ને આ 9। તો ત્રીજી આકૃતિમાં કેટલા છે? તો કે 9 ત્રિકોણ છે, જે તમને મેં બતાવ્યા બરાબર આના જવાબ છે। હવે આપણે આગળ જોઈએ। નીચે આપેલ આકૃતિઓમાં સૌથી મોટો લંબચોરસ શોધો। તો લંબચોરસ તો પેલા કોને કહેવાય? આ છે એને કહેવાય લંબચોરસ। આકૃતિ હોય એને કહેવાય લંબચોરસ। જો પેલી આકૃતિમાં આપણે એક્ઝામ્પલ આપ્યો જ છે કે સૌથી મોટો લંબચોરસ આ છે। બાકીની ચાર આકૃતિ છે જે એમાં આપણાને શોધવાનો છે। તો આપણે શોધીશું સ્કેલથી, આપણે એનો ઉપયોગ કરીશું સ્કેલથી। તો જો સ્કેલ આપણે લઈ લીધી છે, આમાં છે સૌથી મોટો લંબચોરસ કયો છે? આ છે બરાબર। એને આપણે બરાબર આ તમને દેખાય છે જે મેં કર્યો છે, એ જે લંબચોરસ આકૃતિમાં છે, જે તમારે આમાં કયો કલર છે? પિંક। તો તમારે પિંક કલરથી જે કરવાનો રહેશે બરાબર। આ શોધી લીધો આપણે। હવે આપણે આગળ જોઈએ, આનામાં સૌથી મોટો કયો છે લંબચોરસ? તો કે આ છે। ચલો આપણે પેન્સ આપણે કરી નાખશું પેન્સિલથી હાઈલાઈટ। તમે પણ કરજો સ્કેલની મદદથી। કયા કલરથી? તો કે પિંક કલરથી કરવાનો છે। આકૃતિમાં સૌથી મોટો લંબચોરસ છે આ। હવે આકૃતિ આવી, આ તમને ક્યાં દેખાય છે? જો એક આપણાને અહીંયા દેખાય છે બરાબર મોટો લંબચોરસ। આ પણ છે એ મોટો છે, સાથે જો તમે આ છે જે લંબચોરસ આ દેખાય છે તમને, આ પણ છે લંબચોરસ એ મોટો છે। તો આનામાંથી આપણે બે લંબચોરસ શોધી શકીએ છીએ, એક તો આ છે મોટો અને બીજો છે આ। હવે આ બધું તમને તમારી બુકમાં કરવાનું રહેશે અને આ તમે છે લંબચોરસ એનાથી કરશો તો કે પિંક કલરથી, ગુલાબી કલરથી કરશો। તો આજ માટે છે આપણે આટલું મૂકીએ છીએ, બાકીનું આપણે નેક્સ્ટમાં જોશું। થેન્ક યુ।